नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण सात एना कम्पोजिशन એટલે કે નિબંધો સમજીશું। તેમાં પહેલો છે માય VISIT વિઝિટ ટુ અ ફેર। માય વિઝિટ ટુ અ ફેર એટલે કે મેળાની મુલાકાત, તમે મેળાની મુલાકાત લો એની વાત કરી છે। હવે નિબંધ સમજતા પહેલાં આપણે થોડા એના મિનિંગ સમજીશું કે પહેલું છે VISIT વિઝિટ એટલે કે મુલાકાત, FAIR ફેર એટલે મેળો, FRIENDS ફ્રેન્ડ્સ એટલે મિત્રો, BIG બિગ એટલે મોટું, BIG બિગ CROWD બિગ કોવર્ડ એટલે કે મોટું ટોળું, SMALL સ્મોલ, SHOPS શોપ્સ સ્મોલ શોપ્સ એટલે કે નાની દુકાનો, JINTWHEEL જાયન્ટ વ્હીલ એટલે મોટું ચગડું, CHILDREN ચિલ્ડ્રન એટલે બાળકો, JUGGLER જગલર એટલે જાદુગર, ROPEWALKER રોપ વોકર એટલે દોરી પર જે ખેલ બતાવે એને રોપ વોકર કહેવાય, અને આપણી ગુજરાતીમાં એને નટ પણ કહીએ છીએ, BALLONMAN બલૂન મેન એટલે ફુગ્ગાવાળું। હવે આ હતા એના મિનિંગ્સ। હવે આપણે એને નિબંધ સમજીશું, જે કમ્પોઝિશન જે આપણે છે એ સમજીશું। લાસ્ટ LASTE લાસ્ટ સન્ડે એટલે કે લાસ્ટ એટલે ગયા, સન્ડે એટલે રવિવાર, લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવાર, VISITED વિઝિટડ અ FAIR ફેર વિથ WITH વિથ માય ફ્રેન્ડ્સ એટલે કે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે હું એટલે કે હું પોતે એમ કે મારા ફ્રેન્ડ્સ મારા મિત્રો સાથે મેળાની મુલાકાતે ગયો હતો। વિઝિટડ એટલે કે ભૂતકાળ થઈ ગયું, મતલબ જઈને આવ્યા છે, વિઝિટડ। ધેર વોઝ અ બિગ કોવર્ડ એટ ધ ફેર એટલે કે ત્યાં મેળામાં, ધેર વોઝ મતલબ ત્યાં મેળામાં શું છે, બિગ કોવર્ડ। બિગ કોવર્ડનો મતલબ શું હતો, આપણે નીચે જ અહીંયા સમજ્યા હતા, બિગ કોવર્ડ મતલબ મોટું ટોળું, એટલે મેળો હોય તો મેળાની અંદર ઘણી બધી વસ્તી હોય, ઘણી બધી ભીડભાડ હોય એને બિગ કોવર્ડ કહેવાય। એટ ધ ફેર એટલે કે મેળામાં બહુ જ બધી વસ્તી હતી, એમ કે બહુ જ મોટું ટોળું હતું। ધેર વેર મેની સ્મોલ શોપ્સ, ત્યાં એટલે કે મેળામાં નાની નાની દુકાનો, ઘણી બધી નાની દુકાનો હતી। ધેર વેર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ, મેળામાં રમકડાની દુકાનો અને ફ્રૂટ શોપ્સ એટલે કે ફળોની દુકાનો પણ હતી। ધેર વેર ટી સ્ટોલ એન્ડ સ્નેક્સ બાર એટલે કે ધેર વેર, ત્યાં એમ કે મેળામાં ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન હતી, મતલબ ચાનો સ્ટોલ હતો, અને સ્નેક્સ બાર અને નાસ્તો પણ, નાસ્તાની પણ દુકાનો હતી। ધેર વોઝ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ એટલે કે મેળામાં જાયન્ટ વ્હીલ, એટલે જાયન્ટ વ્હીલનો શું મતલબ હતો, કે જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચગડું છે અંદર, જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચગડું, એમ કે જાયન્ટ વ્હીલ મોટું ચગડું હતું, અને મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચગડું હતું, મેરી ગો રાઉન્ડ મતલબ નાનું ચગડું હતું। ધેર વોઝ અ બલૂન મેન, ત્યાં મેળામાં શું હતું, બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો પણ હતો, અ જગલર એન્ડ અ રોપ વોકર એટ ધ ફેર, ત્યાં જગલર, જગલર એટલે કે જાદુગર, અને જાદુગર પણ મેળામાં હતો, અને રોપ વોકર, રોપ વોકર એટલે કે જે એક તાર ઉપર દોરી ઉપર ચાલતા હોય, જે છોકરી ચાલતી હોય હાથમાં સરસ વાંસનો
વાસ હોય, વાસની લાકડી હોય છે અને પછી આમ બેલેન્સ રાખીને ચાલતી હોય છે એનો રોપ વોકર કહેવાય. એટ ધ ફેર એટલે કે મેળામાં જાદુગર હતો અને રોપ વોકર એટલે કે નટ કે બજાણીઓ એ પણ હતા. વી એન્જોયડ ધ ફેર, અમે મેળાનો ખૂબ જ આનંદ લીધો. ફરીથી એકવાર જોઈ લઈએ કે ગયા રવિવારે આઈ વિઝિટડ અ ફેર એટલે કે હું મેળાની મુલાકાતે ગયો. કોની સાથે? વિથ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો સાથે. ધેર વોઝ અ બિગ કોવડ એટલે કે ત્યાં મોટું જ ચક, મોટું એમ કે ટોળું. હવે કોઈ પણ જગ્યાએ જાઓ તો ટોળું, આખું બહુ જ વસ્તી ભીડભાડ હોય એમ કે, તો મેળામાં બહુ જ મોટું ટોળું હતું. ધેર વેર મેની સ્મોલ શોપ્સ, મેળામાં નાની નાની ઘણી દુકાનો એમ કે હતી. ધેર વેર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ, મેળામાં ટોય શોપ રમકડાની દુકાનો અને ફળોની દુકાનો પણ હતી. ધેર વેર ટી સ્ટોલ એન્ડ સ્નેક્સ બાર, ત્યાં ટુ એટલે કે મેળામાં ચાનો સ્ટોલ પણ હતો અને સ્નેક્સ બાર એટલે કે નાસ્તાની દુકાનો પણ હતી. ધેર વોઝ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ એટલે કે મેળામાં એટલે કે ત્યાં જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોર હતું અને મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચકડોર પણ હતું. ધેર વોઝ અ બલૂન મેન એમ કે મેળામાં ફુગ્ગાવાળો પણ હતો. અ જગલર એન્ડ અ રોપ વોકર એટ ધ ફેર, જગલર એટલે કે જાદુગર અને રોપ વોકર એટલે કે દોરડા ઉપર ચાલતા હોય એ રોપ વોકર એ પણ મેળામાં હતા. વી એન્જોયડ ધ ફેર, અમે બધાએ મેળાનો આનંદ લીધો. આ હતો એક નિબંધ, કયો હતો? માય વિઝિટ ટુ અ ફેર એટલે કે મારા મેળાની મુલાકાત મેળામાં ગયા હોય અને જે અનુભવ થયો હોય એ બધું લખ્યું છે. આ એક નિબંધ તમારે તમારી નોટમાં સરસ અક્ષરે નિબંધની નોટમાં લખી લેવો. હવે બીજો નિબંધ છે, એમાં છે બીજો નિબંધ છે માય ફેવરેટ ટીચર. હવે માય ફેવરેટ ટીચરનો મતલબ કે મારા પ્રિય શિક્ષક. હવે પ્રિય શિક્ષક જે હોય તમારા એ લખવાનું. તો માય ફેવરેટ એટલે કે પ્રિય. હવે આપણે નિબંધ સમજીશું. માય ફેવરેટ ટીચર નિબંધ, મારા પ્રિય મિત્ર, સોરી મારો પ્રિય શિક્ષક. હવે શિક્ષક કોણ છે એ તમારે નક્કી કરવાનું છે. હવે પહેલું છે એના મિનિંગ સમજી લઈશું. પહેલા મિનિંગ્સમાં પહેલું રિસ્પેક્ટ. હવે રિસ્પેક્ટ એટલે કે માન સન્માન, સામેવાળાને રિસ્પેક્ટ આપવી એના વિશેની વાત છે. હવે TEACHES ટીચીસ એટલે કે શીખે છે કે શીખવે છે. ટીચર જે શીખવે એને ટીચ ઇસ એવું કહેવાય. ENJOY એન્જોય એટલે કે એન્જોય મતલબ ગમે છે, એન્જોય કરે છે, આનંદ લે છે. TEACHING ટીચિંગ, એમની ટીચિંગ, એમનું ટીચિંગ સરસ છે એમ કહે છે તો શીખવવાની પદ્ધતિ. YOUNG યંગ એન્ડ એક્ટિવ, ACTIVE એક્ટિવ એટલે યંગ એન્ડ એક્ટિવ એટલે યુવાન અને ચપળ. ALWAYS ઓલવેઝ એટલે કે હંમેશા, ઓલવેઝનો મતલબ હંમેશા. પછી કાઇન્ડ, KIND કાઇન્ડ એન્ડ GENTLE જેન્ટલ, કાઇન્ડ એન્ડ જેન્ટલ, માયાળું છે અને નમ્ર છે. પછી AOBEY ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. RESPECT રિસ્પેક્ટ એટલે કે આદર. NEVERGETS ANGRY નેવર ગેટ્સ એંગ્રી એટલે કદી ગુસ્સે થવું નહીં, એના માટેની વાત કરી છે. આ હતા થોડા મિનિંગ્સ. હવે આપણે નિબંધ સમજીશું. નિબંધમાં કયો છે માય ફેવરેટ ટીચર એટલે કે મારા પ્રિય શિક્ષક. માય ફેવરેટ ટીચર્સ
નેમ ઇઝ, એટલે કે મારા પ્રિય શિક્ષકનું નામ તમને અહીંયા ખાલું ખાની રાખ્યું, ખાલું રાખ્યું છે. તમારા જે પ્રિય શિક્ષક હોય એનું નામ અહીંયા લખી લેવાનું, જે હોય તમારા પ્રિય શિક્ષક એનું નામ લખવાનું. સી ટીચ અસ ઇંગ્લિશ, તેણીની ઇંગ્લિશ અમને એમ કે શું કરાવે છે, ઇંગ્લિશ ભણાવે છે. આઈ એન્જોય હર ટીચિંગ, હું એમના ટીચિંગની, એમની પદ્ધતિ, જે ભણાવવાની પદ્ધતિ છે એનો આનંદ લઉં છું એમ કે. પછી અહીંયા ટીચરનું નામ લખવાનું છે, એ ટીચર ઇઝ યંગ એન્ડ એક્ટિવ, એ જે તમે અહીં નામ લખ્યું એ ટીચરનું, એ ટીચર ઇઝ યંગ એન્ડ એક્ટિવ, એટલે કે તે જુવાન અને ચપળ છે. સી ઓલવેજ વેર લવલી સારીઝ, તે હંમેશા લવલી સરસ સાડી પહેરે છે. સી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ, તે દયાળુ, કાઇન્ડ એટલે કે દયાળુ અને જેન્ટલ એટલે કે નમ્ર છે, દયાળુ અને નમ્ર છે. સી નેવર ગેટ્સ એંગ્રી, તે કોઈ દિવસ ગુસ્સે થતા નથી. સી ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ ટુ અસ, તેઓ હંમેશા બધાને હેલ્પફુલ એટલે કે મદદરૂપ થાય છે. સમટાઈમ્સ સી ટેલ્સ અ સ્ટોરીઝ, કેટલીક વખત તે અમને સ્ટોરી સંભળાવે છે, મતલબ કે વાર્તા સંભળાવે છે. સી લવ્સ અસ, તે અમને ખૂબ જ ગમે છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓબે હર, બધા સ્ટુડન્ટ, બધા વિદ્યાર્થીઓ ઓબે એટલે કે એમને એમની આજ્ઞાનું પાલન કરે છે. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર, અમે પણ એમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એમની રિસ્પેક્ટ કરીએ છીએ. રિસ્પેક્ટનો મતલબ કે એમને માન આપીએ છીએ, એમનો આદર કરીએ છીએ. બરાબર, ફરીથી એકવાર સમજાવી લઉં છું. માય ફેવરેટ ટીચર નેમ ઇઝ, તમને જે નામ ખબર હોય, જે તમને ગમતા હોય એનું નામ લખવાનું છે, કે મારા પ્રિય શિક્ષકનું નામ જે તમે લખોય. સી ટીચર્સ ઇંગ્લિશ, તેણીની ઇંગ્લિશ ભણાવે છે. આઈ એન્જોય હર ટીચિંગ, હું તેમની ભણાવવાની રીતથી બહુ જ આનંદમાં છું, ખુશ છું. પછી નામ લખવાનું છે જે ટીચર હોય, ઇઝ યંગ એન્ડ એક્ટિવ, એ ટીચર યંગ અને એક્ટિવ છે કે જુવાન અને ચપળ છે. સી ઓલવેઝ વેર લવલી સાડી, તે હંમેશા સરસ લવલી સરસ સાડી પહેરે છે. સી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ, તે દયાળુ અને નમ્ર છે. સી નેવર ગેટ્સ એંગ્રી, તે હંમેશા, તે કોઈ દિવસ, નેવર એટલે કે કોઈ દિવસ ગુસ્સે થતા નથી. સી ઇઝ વેરી હેલ્પફુલ, તે હંમેશા બધાને મદદરૂપ હોય છે. હેલ્પફુલ ટુ ઓલ ટુ અસ, એટલે કે તે હંમેશા ઓલ એટલે કે બધાને હેલ્પફુલ એટલે કે મદદરૂપ હોય છે. સમટાઈમ્સ સી ટેલ્સ અ સ્ટોરી, કેટલીક વખત તે અમને વાર્તા સંભળાવે છે. સી લવ્સ અસ, તેઓ અમને ખૂબ જ પ્રેમ કરે છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓબે હર, અને બધા વિદ્યાર્થીઓ પણ તેમને આજ્ઞાનું પાલન કરે છે. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર, હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને તેમનો રિસ્પેક્ટ કરું છું, મતલબ આદર કરું છું. બસ આ બે નિબંધ કમ્પ્લીટ, નોટમાં આ બંને નિબંધ સારી રીતે એવા સમજી ગયા હશો, અને નોટમાં જેમ આપણે પહેલાં લખાવતા હતા નિબંધની નોટમાં, કે પહેલાં મિનિંગ્સ લખી દેવાના અને મિનિંગ્સ લખીને પછી નિબંધ લખી દેવાનો અને સાથે સાથે તૈયાર કરી દેવાના, અક્ષરે સારા કાઢજો. આવજો.